सहनावतु सहनौभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः योऽवतीर्णैहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकर्णं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णसन्निहितो भवे तो स्थूल शरीर सूक्ष्म शरीर कारण शरीर अवधन विगतवार वर्णन करम आवे हो मूल विषय तो आत्मा विषय पर आत्मा स्थूल सूक्ष्म कारण अत्रण शरीर व्यतिरिक्त है इला तो तत्व ने जाना हमारे पहला अत्रण जाना पड़े जी जी आत्मा शू नहीं ये खबर पड़े तो आ प्रकार वर्णन करा भाई आगे पंचाशी पान पर कैसे तो वे आत्मा की बात आ गई अनात्मा कौन है कहे आत्मा अनात्मा विवेक रुकमा आत्मा ने अनात्मा करता है जुदो जानवाना चे क्योंकि अपने जीवन में अविवेक है अनात्मा में आत्मबुद्धि है अनात्मा धर्मनो आत्मा पर अध्यास है એમ કરે આત્મા ને સંસારી માનવામાં આવે છે એ માન્યતા દુઃખનું કારણ છે અને આ બધું જ દુઃખ બ્રહ્મમાંથી જન્મેલું છે અને તેથી વિવેકની જરૂર છે આત્માને અનાત્મા કરતા આમ ભેગા થઈ નથી ગયા નસીબ જોગે અધ્યાસ એટલે માત્ર એકના ધર્મોનો બીજા પર અધ્યારોપ કરવામાં આવે
અધ્યારોપથી કશું બદલાય નહીં. એવું નથી કે અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યારોપ થાય એટલે આત્મા કોઈ રીતે સંસારી બની જાય, એવું નથી. માત્ર પોતે સંસારી જેવો ભ્રમ આપણે ધરાવીએ છીએ એ ભ્રમમાંથી જ મુક્ત થવાનું છે. વિવેક દ્વારા વિવેકને જુદા કરવા, તો આત્માને અનાત્મા જો જાણવાનો કરવાનો એટલે જુદો છે જ નસીબ જોગે, ભેગો છે જ નહીં. ક્યારે પણ અનાત્મા આત્માને સ્પર્શ કરી શકે જ નહીં. દૃશ્ય કહો, અનાત્મા કહો, યુષ્મત કહો, દ્રષ્ટા કહો, આત્મા કહો, અસ્મત કહો, તો આત્મા અનાત તદ્દન ભિન્ન છે. એક મિથ્યા છે, બીજું સત્ય છે. જેવી રીતે સર્પ ક્યારે પણ રજ્જુને સ્પર્શ કરી જ ના શકે, સ્પર્શના કોઈ ધર્મ ક્યારે પણ રજ્જુ પસાર કરી જ ના શકે, એમ કોઈ પણ રીતે અનાત્માના ધર્મ આત્માને દૂષિત કરી જ ના શકે. એટલે કે આત્માને જ્યારે સંસારી માનવામાં આવે છે ત્યારે પણ સંસારી હશે. એક મહાન આશ્વાસનની વાત છે. તેથી જે વાસ્તવમાં આ સંસારી છે એને આ સંસારી જાણવાના છે. સંસાર બે ક્યાંક છે, ક્યાં છે? અનાત્માના છે. તો ક્યાં મર્યાદા છે અને ક્યાં નથી આ પ્રકારનો વિવેક કરવા માટે આપણને અનાત્માના પહેલાં ધર્મ કહેવા, અનાત્માનું વર્ણન કરવામાં આવ્યું, એને લક્ષણ અને ધર્મ વર્ણન વિગતવાર કરે. હવે આપણે આત્માનું વર્ણન કરી શકીએ એવા આત્માને આપણે સમજવું, જેમ સમયને લક્ષણ જાણીએ, અનાત્માના લક્ષણ, આત્માના લક્ષણ. જેવી રીતે પહેલાં અગ્નિના ગોળામાં પહેલાં લોખંડના આપણે લક્ષણ જાણીએ, પછી અગ્નિના લક્ષણ જાણીએ, તો બીજી રીતે ખબર પડે કે આમાં લોખંડ કહ્યું અગ્નિ કહ્યું. એવી રીતે અનાત્માની વાત કર્યા પછી હવે ગ્રંથકાર આત્માની વાત કરે છે. તો 85મા પાન પર પ્રશ્ન પૂછે શિષ્ય, ભોસ્ભો સ્વામીન આત્મા કહ ઇતિ ઉક્તે શરીરત્રય વિલક્ષણ ઇતિ બોધયતું પ્રથમતઃ શરીરત્રયં લક્ષણૈ બોધિતં કિલ એવમેવ આત્માપિ લક્ષણૈ બોધયતવ્યઃ ઇતિ ચેત્ શૃણુ. ભો સ્વામીન, હે સ્વામી, કારણ કે ભગવ, હે ભગવાન, આત્મા કહ. હે ભગવાન, જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આત્મા કોણ છે, આત્માનું શું સ્વરૂપ છે, એ પ્રકારનો પ્રશ્ન જ્યારે કરવામાં આવ્યો ત્યારે આપણે કહ્યું શરીરત્રય વિલક્ષણ. આત્મા તો ત્રણેય શરીરથી વિલક્ષણ છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર વિલક્ષણ છે. આ પ્રકારે ઇતિ બોધયતું, તો આત્મા ત્રણ શરીરથી વિલક્ષણ છે, અલગ છે, એવું બોધ કરવા માટે પ્રથમતઃ શરીરત્રયમ લક્ષણે બોધિતમ કહેવાય. પહેલાં આપણે આ ત્રણ શરીર છે એના લક્ષણ દ્વારા એનો બોધ આપ્યો. લક્ષણ એટલે એવું છે ને, અસાધારણ ધર્મ એ લક્ષણ કહેવાય. જે વસ્તુને બે બધા કરતાં જુદું પાડે એની ચર્ચા આવી ગઈ કે ભાઈ ગાયનું લક્ષણ કહેવામાં આવ્યું કે અસના એટલે કે ગોદડી ગાયનું લક્ષણ છે. બધા પશુઓમાં આ લક્ષણ ગાયને બે બધા પશુઓથી જુદું પાડે. તે પ્રકારે આ ત્રણેય શરીરના લક્ષણ કહેવામાં આવ્યા, એટલે એમને એ રીતે આપણે જાણી શકીએ. શરીર ત્રણ લક્ષણે બોધિતમ કેલે, ભગવાન આપે પહેલાં આ શરીર ત્રણનું ત્રણેય શરીરનું લક્ષણ આપણે જણાવ્યું. એવમેવ એ પ્રકારે આત્મા બી લક્ષણે ભૂતવ્ય, હે ભગવાન, આપે એ જ પ્રકારે
આત્માનું પણ લક્ષણ દ્વારા આત્માનો બોધ કરવો જોઈએ. લક્ષણ જણાવે ને એ રીતે આપે અને માત્ર બોધ કર્યો તો એમ આત્માનો પણ બોધ કરવો જોઈએ. નીચે જે શિષ્ય જે પ્રકારનો પ્રશ્ન હોય તો શૃણું તો સાવધાનીથી એનો ઉત્તર સાંભળે. હવે આત્માનું લક્ષણ કહે છે સર્વત્ર પરિપૂર્ણ બ્રહ્મ ઇતિ તદેવ બ્રહ્મ પ્રત્યગાત્મ સ્વરૂપમ ઇતિ ચ સકલોપનિષદઃ વદંતિ તસ્માત્ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપઃ એવ ઇતિ જાનીહિ. પેલા તો બ્રહ્મ કોને કહેવાય? સર્વત્ર પરિપૂર્ણ બ્રહ્મ, જે સર્વ રીતે પરિપૂર્ણ છે. આપણે પરિપૂર્ણ કહ્યું એટલે પરિતઃ પૂર્ણ, બધી રીતે પૂર્ણને પરિપૂર્ણ કહેવાય, છતાંય પણ સર્વત્ર પરિપૂર્ણ, બધી જ રીતે બ્રહ્મ એટલે જે બધી જ રીતે પરિપૂર્ણ છે. કોઈ પ્રકારની ઉણપ જરા નથી, કોઈ પ્રકારની ખોટ નથી, એવું સર્વત્ર. એટલે કોઈ પણ એ વિચાર કરો, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, વસ્તુની દ્રષ્ટિએ, પછી વિશેષની દ્રષ્ટિએ, ખૂબ વિચાર કરો, બધી રીતે વિચાર કરતા બધી જ બ્રહ્મ કેવું છે? પરિપૂર્ણ, કોઈ પ્રકારની એમાં ખોટ નથી, કોઈ પ્રકારની ઉણપ નથી, એવું બ્રહ્મ છે, પરમાત્મા છે. તદેવ બ્રહ્મ પ્રત્યેગાત્મ સ્વરૂપ, એ જ પરિપૂર્ણ બ્રહ્મ, એ બ્રહ્મ જે પરિપૂર્ણ છે, સર્વ રીતે પૂર્ણ છે, એ પ્રત્યેગાત્મ સ્વરૂપ. જો લક્ષણ કરો પ્રત્યેક આત્મ સ્વરૂપમ, પ્રત્યેક આત્માનું સ્વરૂપ છે બ્રહ્મ. આ લક્ષણ પ્રત્યેક આત્મા બ્રહ્મ છે કે બ્રહ્મ જ પ્રત્યેક આત્મા છે, બંને રહે છે. બ્રહ્મ તો પરિપૂર્ણ હોય અમારે શું, પરમાત્મા પરિપૂર્ણ છે, સર્વ રીતે પૂર્ણ છે, કોઈ પ્રકારની ઉણપ નથી, તો મારે શું સંબંધ છે? પ્રત્યેક આત્મ સ્વરૂપ તારું સ્વરૂપ છે, તારું પોતાનું રૂપ છે. અર્થાત ઇતિ સકલોપનિષદો વદંતિ. તો પ્રમાણિકામાં આવ્યું કે બધા જ ઉપનિષદ આ પ્રકારે કહે છે કે આ પરિપૂર્ણ બ્રહ્મ એ જ પ્રત્યેગાત્માનું સ્વરૂપ છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ વગેરે ઉપનિષદો આ પ્રકારે આત્મા અને બ્રહ્મના કે જીવના બ્રહ્મના ઐક્યનો જ બોધ આપે છે. એ જ વિષય છે બધા ઉપનિષદનો મુખ્ય વિષય એ છે કે જીવને બ્રહ્મનો ઐક્યનો બોધ આપવો. કે એ બોધ જ, એ જ્ઞાન છે, એ વાસ્તવમાં આપણને સર્વ સંસારમાંથી દુઃખોને મુક્ત કરનાર છે. ઇતિ છે સકલોપનિષદો વદંતિ, બધા જ ઉપનિષદ આ કહે છે. એટલે એ સ્વીકારીને અમે ચાલીએ છીએ. ઉપનિષદ જે કહે છે, કારણ કે વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ, વેદાંત કોને કહેવાય? ઉપનિષદ એટલે વેદાંત, એ જ પ્રમાણ છે. અર્થાત એ જ પ્રમાકરણમ, યથાર્થ જ્ઞાનનું એ સાધન છે. આત્માના વિષયમાં, બ્રહ્મના વિષયમાં આપણી પાસે કયું પ્રમાણ છે? તો કે ઉપનિષદ. આપણી પાસે બીજા જે કંઈ જ્ઞાનના સાધનો જેને પ્રમાણ કહેવાય, પ્રત્યક્ષ અનુમાન વગેરે, એની કોઈ ત્યાં પહોંચ નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાક ગચ્છતિ, ન મનઃ. ચક્ષુની અથવા જ્ઞાનેન્દ્રિયને પહોંચ નથી, વાણીની, શબ્દની, કર્મેન્દ્રિયને પહોંચ નથી, ન મનઃ, મનની પહોંચ નથી. ટૂંકમાં
આપણી પાસે જ્ઞાનના જીગીકરણો છે એમાંની કોઈની બ્રહ્મમાં કે પ્રત્યેગારો પહોંચ નથી. અમારે બ્રહ્મના જ્ઞાન માટે કે પ્રત્યેગાત્માના જ્ઞાન માટે આપણી પાસે પ્રમાણ છે, શબ્દ પ્રમાણ ઉપનિષદ. ને બે સ્વીકારીએ છીએ પ્રમાણ એને જ કે ભાઈ હું એમ શંકાના ઉત્પન્ન કરી ભાઈ આ કે મારી આંખો કહે છે કે ભાઈ આ કેસરી રંગનું વસ્ત્ર તો છે, એની અંદર વાંધા વાંચકા ના પડાય. પાડવા તો પડાય તમારે, પછી ટૂંકમાં આ કેસરી નથી એવું કહેનારું કોણ છે? મારી મગજ તો તારી બુદ્ધિ તો રંગ જોઈ શકતી નથી ને. રંગ જોવાનું આપણી પાસે એક જ માત્ર સાધન છે, આપણે ચક્ષુ. બહુ એને કહે ભાઈ તને કેવો લાગે છે રંગ? એટલે કદાચ આપણને આપણી આંખો માટે એટલો બધો કદાચ થોડો થોડો સંશય હોય તો બીજો કહે એ પણ આંખોથી જ કે છે. રંગ માટે ચક્ષુ જ પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ તો નથી. તે રીતે આત્માના સ્વરૂપ માટે ઉપનિષદ જ પ્રમાણ છે, અતિન્દ્રિય વિષયમાં ઉપનિષદ જ પ્રમાણ છે. એટલે એ લઈને આપણે ચાલીએ છીએ. તસ્માદ તે કયા કારણથી? કારણ કે બધા જ ઉપનિષદ કહે છે કે પરિપૂર્ણ બ્રહ્મ એ આત્માનું સ્વરૂપ છે, માટે આત્મા સચ્ચિદાન સ્વરૂપ હે વેદી જાની. આત્મા સચ્ચિદાન બ્રહ્મ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ કે આનંદ સ્વરૂપ છે. પણ આત્મા પણ સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ. સત્ય એટલે સત, જ્ઞાન એટલે ચેત, આનંદ એટલે જ આનંદ. એટલે આ રીતે તો પહેલાંનું અનુવાદ કરવામાં આવે. તસ્માત આત્મા સચ્ચિદાનંદ તસ્માત એટલે શું? તે કારણ છે. કયા કારણ નથી? કારણ કે ઉપનિષદો કહે છે કે બ્રહ્મ એ આત્માનું સ્વરૂપ છે. વળી ઉપનિષદ કહે છે કે બ્રહ્મનું શું સ્વરૂપ છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. પણ આત્માનું સ્વરૂપ થયું સત્યમ જ્ઞાન અનંતમ. એ વસ્તુને વળી આ વધારે જાણીતું છે. શું? સચ્ચિદાનંદ એ વળી વધારે જાણીતું છે. આમ સચ્ચિદાનંદ અભિજાતના શબ્દો ક્યાંય ઉપનિષદો પ્રાપ્ત થતા નથી. સત પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય, ચિત્ત પ્રાપ્ત થાય કે જ્ઞાન પ્રાપ્ત થાય, પણ સચ્ચિદાનંદ આત્મા છે એવું તો આપણને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ પરથી આપણે એનો અનુવાદ કર્યો કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હે શિષ્ય, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તો તું જાણ. બરાબર. તરત પ્રશ્ન જન્મે કહે છે સત કિમ, ચિત કિમ, આનંદ કિમ ઇતિ ચેત. હે ભગવાન, આત્મા જો સચ્ચિદાનંદ સ્વરૂપ હોય તો પછી સત એટલે શું, ચિત્ત એટલે શું, આનંદ એટલે શું? સ્વાભાવિક પ્રશ્ન છે ને. સતનું શું સ્વરૂપ છે, ચિત્તનું શું સ્વરૂપ છે, આનંદનું શું સ્વરૂપ છે? તો કહે છે ભાદરહિતમ સત સુપ્રકાશ્ચિત સ્વાનુભૂતિરેવ આનંદ ઇતિ જાનેહિ એવમ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપઃ. સત કેમ? સર બાધરેદમ કાલત્રે બી તિષ્ઠતિ સત. શું કહેવામાં આવ્યું? તત્વમાં કાલત્રે બી તિષ્ઠતિ, એ ત્રણેય કાળની અંદર રહે છે એનું નામ સત. ટૂંકમાં હોવું એ જેનો ધર્મ છે એનું નામ સત. હોવું અસ્થિ અસ એટલે હોવું, એમ જ આ બન્યું સત એટલે કે હોવું જેનો ધર્મ છે. નહીં ક્યારે ન હોય એવું ના બને, અર્થાત ભૂતકાળમાં પણ નહોતો એમ ના બને, વર્તમાન તો છે અને ભવિષ્યમાં પણ ન હોય એવું ના બને, એને આપણે સત કહીએ. તો
એટલે એને બાદ રહીત એ પ્રકારે કહેવામાં આવે. ત્રણેય કાળમાં એનો બાદ થતો નથી. ટૂંકમાં ક્યારેય પણ એમના હોય એવું બની ના શકે. આમ તો કાળે ત્રય વિતિષ્ઠતી, આમ ત્રણેય કાળમાં બાદ એટલે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં બાદ રહીત અર્થાત જેનો બાદ ન કરી શકાય, જેને આપણે નકારી ન શકીએ, જેને નિષેધ ના કરી શકીએ, જેને દૂર કરી ના શકીએ. નિષેધ કરવો એટલે હું આ નથી, આ નથી, આ નથી, આ પ્રકારે નિષેધ કરીએ. પણ એ પ્રકારે નિષેધ કરતાં કરતાં જે બચી જાય, નિષેધ ના થાય, એને અબાધિત એમ કહેવાય કે બાધ રહીત. બાધ કરવો એટલે નિષેધ કરવો. કેવી રીતે? હું શરીરથી મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનામ, મન બુદ્ધિ અહંકાર ચિત્ત હું નથી. એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. નચ શ્રોત્ર જે ખે, નચ ઘ્રાણેત્રે, આ પાંચ જ્ઞાનેન્દ્રિયો નથી, પાંચ કર્મેન્દ્રિયો નથી, પંચ મહાભૂત નથી, આ દેહ નથી. આમ હું જે અબાધ જ્ઞાન કાઢી નાખી શકીએ. ટૂંકમાં આપણે હુંને એવો સંકેલી શકીએ કે આ બધા દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. અને એથી આ હું નથી, આ હું નથી, આ આપણે જે બધા દૃશ્ય વર્ગ માટે કહી શકીએ. પણ જેને માટે પછી જેનો બાદ થઈ ના શકે, એ જે બચ્યું એનું નામ છે સત. હોવું જેનો ધર્મ છે, અસ્તિત્વ જેનો ધર્મ છે. એટલે આ પ્રકારે ભગવાન પણ સતથી જ શરૂ કર્યું. નિત્ય કહ્યું જાણે કે નત્વેવાહમ જાતો નાશમ નત્વ દેવે જનાનિપાહ નચૈવ ન ભવિષ્યામઃ સર્વૈવ મતઃ પરમ. હે અર્જુન, હું તું ના બધા કાર્ય ના હતા એમ નહોતું, નહીં હોય એમ પણ નહીં હોય, હંમેશા હતા છીએ અને રહીશું. એમ સત એ તો નિત્ય અર્થ કરવામાં આવ્યો. આ સત સત કહો, નિત્ય કહો, અવિનાશી કહો, તેથી અજન્મા કહો, બધું બધું આવી જાય. આપો આપણે એને જે ક્યારે ન હોય એમ ના બને, હોવું જેનો ધર્મ છે. હું કેવો છું? છું. મારો શું ધર્મ છે? છું. બસ આટલું જ. એ બી પૂછવું ઉમેરીને તકલીફ થાય, બાકી આટલું જ આપણે છું. વિચાર કરો, આ છૂથી સંતોષ થાય જીવનમાં. આપણને વેદાંત એવી અપેક્ષા રાખે, એ શું આપણે શીખવાડે છે? વૈરાગ્ય કોને કહેવાય? ક્યાં છે વૈરાગ્ય? કે માત્ર છૂથી જ મને સંતોષ છે. છું, ભાસું છું અને પ્રિય છું. અસ્થિ ભાતિ પ્રિય, અસ્મિ ભામિ પ્રિય, એટલા માત્રથી સંતોષ છે ને. તો બીજા માણે કશું જોઈએ જ નહીં. કે એ તો વસ્તુ કોઈ મારી ઝૂંટવી ના, જે મેં ઝૂંટવી ના શકે. આ છું પણ કોઈ ઝૂંટવી ના શકે. બાદ રહી જશે ને, બાકી વધુ ઝૂંટવી લે. તેઓ શેનો બાદ થઈ શકે, તેઓ નિષેધ થઈ શકે, જેને ખસેડી શકાય, જેને દૂર કરી શકાય, એ વસ્તુ લઈ લેવાય. પણ છું કોઈ લઈ ના શકે. જે કરવું એ કર, પણ છૂત ના લઈ શકાય. આટલું સરળ આપણું સ્વરૂપ છે. છું સત, સ્વપ્રકાશ. આ સતનું સ્વરૂપ કેવું છે? સ્વપ્રકાશ. કેવું છે? સ્વપ્રકાશ છે. ટૂંકમાં એ સતત પોતાની જાતને પ્રકાશિત કરે છે, વ્યક્ત કરે છે. આ છું કેવું છે? તો કે સત સ્વયં પ્રકાશ છે. એટલે કે હું જાણું છું કે હું છું. આમ હોવું અને ભાસવું હંમેશા સાથે હોય. જે સ્વયં પ્રકાશ છે, જે સદા ભાસે છે. આનંદની આનંદ શું કેવી કહેવાય? સ્વાનુભૂત રેવ આનંદ હતી. સ્વાનુભૂતિ આનંદ કોને કહેવાય? સ્વનો અનુભવ થયો એનું નામ આનંદ છે. એ ટૂંકમાં
એ આનું લક્ષણ કેવું થયું? આમ તો સુખ સ્વરૂપ સત કેમ કાળત્રે વિતિષ્ઠતિ સત સ્વપ્રકાશ છે અને સુખ સ્વરૂપ આનંદ છે. સ્વાનુભૂતિ એવો આનંદ જાણી, અનુભૂતિનો અર્થ આપણે કરી તો જ્ઞાન જે વાસ્તવમાં ચૈતન્ય જ છે અને તેથી એને આનંદ જાણો. અથવા તો જ્યારે પોતાની અનુભૂતિ થાય ત્યારે જે હોય એનું નામ આનંદ એમ કહેવાય. પરંતુ આ વ્યાખ્યા જ્યારે અઘરી છે ટૂંકમાં, અનુભૂતિ ના થાય ત્યાં સુધી પણ શું આનંદને સમજવો કેમ? ત્યાં કહ્યું સુખ સ્વરૂપ, સુખ જેનું સ્વરૂપ છે. કદાચ સુખ માટે એવી જાત જાત આજે બધી સરવારી ચર્ચાઓ ચાલે છે ને, પણ એટલે ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ આ જે સુખ નામે પ્રસિદ્ધ છે એ જ આનંદ છે. સુખ એ રીતે પ્રસિદ્ધ છે એ જ આનંદ છે. ભલે આપણે માનતા હોઈએ કે આ સુખ આપણને વિશ્વમાંથી મળે છે, સવારે ચર્ચા કરવામાં આવી કે વિષયમાં જે સુખ મળે એ શું કરે છે, માત્ર દુઃખને દૂર કરનાર હોય છે. એમ કરીને આત્માના આનંદાળે જે કંઈ થોડોક વિક્ષેપ જે કંઈ અવરોધ છે એ કેટલેક અંશે દૂર કરીને આત્માના સ્વભાવને પ્રકાશિત કરે છે કેટલાક અંશે, એવું બધું કહું કહેવામાં આવે. પણ એટલે સુખ અને આનંદ આમ જુદી વસ્તુ નથી, છતાં પણ વિશ્વમાંથી મળતાને સુખ કહેવું હોય તો સુખ કહેવાય. તો સાત્વિક સુખ, રાજસ સુખ અને તામસ સુખ. આનંદ એટલે શું? તો કે સાત્વિક સુખ. ખરી સત્વાતીત કહેવું જોઈએ, પણ છતાંય એક તમો ગુણમાંથી જન્મનું સુખ છે, જ્યાં નિષ્ક્રિયતા છે, નિદ્રા છે, આસ છે, પ્રમાદ છે, એ પણ એક પ્રકારનું સુખ આપતું હોય. મોટો ભાષણનો ઢેર પડ્યો છે અને સવાર કરીશું, ચાલ નિરાશ થઈ ગયા, નિરાશ થઈ ગઈ શું કરે? બધા સાંજે પોતાના ડેસ્ક પર જેટલા કાગળો ઢપ થપ્પી એ બધું અંદર મૂકી દે, બસ આ ચાલો અમારો ડેસ્ક ક્લીન થઈ ગયો છે, ચોખ્ખું થઈ ગયું, સંતોષ થયો, બધું કામ પતી ગયું. આ કેવું છે? તમો ગુણથી જન્મ સમતો એ માત્ર ભ્રમ જ છે. રજોગુણથી સમતો આનંદ એ વિષયમાં આનંદ. પરંતુ જે આંતરિક સ્વયં પ્રગટ થવાનો આનંદ કેવો છે એ સાત્વિક આનંદ કહો કે છેવટે આત્માનો આનંદ કહો. સ્વાનુભૂતે આનંદ એ જાણે, ટૂંકમાં આમ સ્વનુભવ જ આનંદ છે. એવો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, આ પ્રકાર આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ આગળ કહેશે તો પછી અનાત્માનું પણ કહેવું ને, કહે છે અનાત્મા તો અમૃત જળ દુઃખ સ્વરૂપ. તો કહ્યું ને કે આત્મા અનાત્માને વિલક્ષણ છે, આમ પરસ્પર વૈલક્ષણ્ય બતાવે છે. બે વસ્તુ જુદી ક્યારે હોય? પરસ્પર વિલક્ષણ હોય ત્યારે. વિપરીત લક્ષણ ધરાવનારા આત્મા અનાત્મા આત્મા કરતાં વિરુદ્ધ લક્ષણ ધરાવનાર છે, અને આત્મા અનાત્મા કરતાં વિરુદ્ધ લક્ષણ ધરાવનાર છે ત્યારે વિલક્ષણ કહેવાય. વિરુદ્ધ લક્ષણ ધરાવનાર એટલે વિલક્ષણ. એટલે જ કહે કે અનાત્મા વિલક્ષણ ક્યારે કહેવાય? આત્મા કરતાં તદ્દન વિરુદ્ધ લક્ષણ ધરાવનાર હોય ત્યારે. તો આત્મા સચ્ચિદાનંદ હોય તો આપણે કહેવાય અસત અચિત અનાનંદ. તો અસતને બદલે એમ કહે છે અમૃત એમ કહેવામાં આવ્યું. સત્યમ કહો કે ઋતમ કહો, સત્ય માટે બીજો શબ્દ છે ઋતમ. એટલે અસત્યને માટે અસત પણ કહેવામાં આવે છે, અનાત્માને અસત પણ કહેવામાં આવે છે. તો ક્યારેક ક્યારેક અસત શબ્દ છે એ વળી ચૂકે ન હોવા માટે વપરાતો હોય, અનાત્મા નથી એમ ના કહેવાય માટે અનુરૂપે મિથ્યા એમ કહેવામાં આવ્યું. એટલે કે અનુરૂપે ખોટો છે, સાચો નથી,
આત્મા સાચો છે અને આત્મા ખોટે છે, અમૃત છે, જડ છે, આત્મા સ્વયં પ્રકાશ છે. જડ કોને કેવો સમજાવશે, સ્વપ્રકાશ કોને કેવો સમજાવશે? જે પોતે પ્રકાશમાન છે અન્ય સ્વયં પ્રકાશિત કરે છે. જડ કોને કહેવાય? જે પોતે પ્રકાશ, કોઈને પ્રકાશિત કરતું નથી અને પોતે પ્રકાશતો નથી. દુઃખ સ્વરૂપ હે એટલે આ પરસ્પર વિલક્ષણતા વધારે. યુષ્મા આ રીતે શરૂ, યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયનો. યુષ્મત એટલે અનાત્મા, અસ્મત એટલે આત્મા. તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. આમ પ્રકાશ અંધકાર સમાન વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે. તું કહે પણ ખરેખર પ્રકાશ અંધકારનો વિરોધી છે, અંધકાર પ્રકાશનો વિરોધ ના કહી શકે? અંધકાર પ્રકાશનો વિરોધ કહી શકે ખરો? પ્રકાશ અંધકારનો વિરોધ કરે. અંધકાર હોય અને પ્રકાશ જાય તો અંધકાર ટકી ના શકે. પણ પ્રકાશ હોય અંધકાર જાય તો અંધકાર રહે ખરો? આ તો આપણી આપણી વચ્ચે કહું છું, કહી તો દીધું બરોબર છે. તમ પ્રકાશ વિરુદ્ધ, પણ પ્રકાશ છે ને અંધકાર વિરુદ્ધ છે, તો આમાં આ એવો વિરોધ નથી, કારણ કે બંને સમાન સત્તા નથી ધરાવતા ને. તદ્દન વિરોધ ક્યારે કહેવાય? બંને સમાન સત્તા ધરાવતા હોય ત્યારે. એક સત્ય છે, બીજું મિથ્યા, ક્યાં બીજો સત્ય વિરોધ કરે? સત્યનો વિરોધ કરવાની વિચારમાં એવી તાકાત ક્યાં છે? મિથ્યામાં હોય ના શકે ને. જેમ અંધકાર સૂર્ય પાસે તો શું થાય? રહી જ ના શકે ને. પછી એટલે કહેવાય અમૃત જળ દુઃખ સ્વરૂપ, અનાત્મા દુઃખ સ્વરૂપ. બીજા શું ગુનો કર્યા? અનાત્મા ગુનો શું કરે? દુઃખ સ્વરૂપ કરે છે. શરીર દુઃખ સ્વરૂપ નથી. સુખ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, ભાઈ આપણે એને કહીએ દુઃખ સ્વરૂપ. દુઃખ ક્યારે છે? એમાં આત્મબુદ્ધિ કરીએ ત્યારે. સ્વયં કઈ દુઃખ નહીં જન્માવતું. આપણે આપણે આવું કહેવાય નહીં. આપણે વાતો અંદર અંદર કહું છું. આપણે આપણે આમથી વિરોધ ના થાય, પણ દુઃખ નામની કોઈ વસ્તુ છે નહીં. દુઃખ તો માત્ર આપણા મનનો એક પ્રત્યાઘાત છે, રિએક્શન છે. દુઃખ નામની વસ્તુ નથી. દુઃખ નામનો કોઈ પદાર્થ નથી. દુઃખ નામનો કોઈ સંજોગ નથી. અમુક સંજોગો એટલે દુઃખ જ કહેવાય, ભૂખે રહેલું દુઃખ કહેવાય, એવો કંઈ નિયમ નથી. પડી વાગ્યું એટલે દુઃખ કહેવાય, પીડા દુઃખ, એવો કોઈ નિયમ છે જ નહીં ને. ઘણો પીડાનો આનંદ લેતા હોય છે ને, કસરત કરી કરીને કેટલી પીડા ઊભી કરે ને, આનંદ લેતા હોય. ધડા ધડા મારે પાપા જેમ ચાલે, જેમ ચાલે, મોટા મોટા ટાયર લઈને આમ આમ ફેંકે ને આમ કરે ને, પણ એનો એક આનંદ છે. એટલે એવું કશું ના કહેવાય જે દુઃખ સ્વરૂપ છે. ખરેખર જ્યારે વસ્તુને હું પ્રતિકૂળ એ પ્રકારની છાપ લગાવો, ત્યાર પછી મને એને કારણે જે પ્રકારની મનમાં વૃત્તિ જન્મે કે પ્રતિભાવ જન્મે, એને આપણે દુઃખ કહીએ. પીડા વાત જુદી છે. પીડા એ હકીકત છે. શરીરમાં પીડા થવી એ હકીકત છે. દુઃખ એ હકીકત નથી. બસ એટલું જ કહેવાનું છે. સુખ એટલા માટે હકીકત છે કે સુખ આત્માનો સ્વભાવ છે. તેથી અન્ય પદાર્થો સુખ આપે પણ આપણો પ્રત્યાઘાત જ છે. પદાર્થ સુખ આપે છે પણ આપણો રિએક્શન છે. પદાર્થ નથી આપતો, છતાં પદાર્થ એટલું કરે છે. એ પદાર્થે આપણા મનમાં કામના જન્માવી હતી, તૃષ્ણા જન્માવી. એ પદાર્થને મળવાથી તૃષ્ણા દૂર થઈ. એ તૃષ્ણા જે દુઃખ જન્માવતી હતી એ દુઃખ દૂર થયું. અને દુઃખ જે સુખની આડે આવતું હતું એ આવરણ થોડું ઓછું થયું કે અવરોધ ઓછું થયો એટલે સુખનો અનુભવ થયો. એ આત્માનો જ અનુભવ છે. એટલે પદાર્થનું સુખે નથી ને દુઃખે કશું નથી.
પણ બિચારા પદાર્થ અને કે દુઃખ સ્વરૂપમાં કહી દેવામાં આવે. અનાત્મા જડ છે, અનુત છે, દુઃખ સ્વરૂપ છે. ચાલો, દુઃખ ક્યારે છે? એની પાસેથી આપણે ખોટી અપેક્ષા રાખીએ તો, જેવું છે તેવું જ સ્વીકાર થાય અનાત્માનો, તો વિચારો અનુકૂળ છે. એ તો આપણી સેવા કરે છે, આ દુનિયા અનાત્મા જ છે ને, એ બીજા આપણી સેવા કરે છે. એને પછી તમે ગમે તેટલો આવી રીતે અપશબ્દો જે કહે, જુદી વાત છે. જે છે તે છે. સાપનો ધર્મ છે, ફૂંફાણ મારો. હવે તો તમે જઈને પછી ના મમા હાથ મૂકો તો એ શું કરવાનું? અગ્નિનો ધર્મ છે કે બાળવો, તું જઈને એને પકડે તો એ કે તમને અગ્નિ બાળે છે ને, અગ્નિ આવો છે ને. તો પછી એટલે ખતાની મારે ક્યાંક લખતા હતા કે કંઈક શું થયું હતું કોઈકને, કોઈ મહાત્મા જ થયું. શું કે ભેંસનું દૂધ પીધું ને કે એમને કે પેટમાં શું ગડબડ થઈ. પછી તો જે એમણે પ્રચાર ભેંસની સામે શરૂ કરી દીધો, પ્રચાર કે નકામું પાય ને, કોઈ પાણી ના જોઈએ ને, આ ના કરો ભેંસનો પ્રચાર. બીજા શું કોનો હોય, તમે દૂધ પીધું, તમે કંઈક ભેંસે ગોથું માર્યું, કંઈક કર્યું હોય છે, એવું કર્યું હોય છે. અહીં શું બધો એક્ઝામ મને યાદ નથી કે એમને શું થતી બધી ભેંસ સાથે, કંઈક એવું ભેંસે એમને ઈજા કરીએ છે. એ ક્યારે કહેતા એમનો માર્ગમાં આપણે આવીએ તો ને, કોઈ વસ્તુ ઈજાએ ક્યારે કરે આપણને? ગાય ગોથું ક્યારે મારે? આ ગાય ગોથુમાં બરોબર છે, પણ એના અહીં ત્યાં જેનું ઉભરું ધ્યાન ને, એમાં ક્યારે મારે ગોથું? પછી ગાયને આપણે તિરસ્કારીએ કે એને ગોથું મારે આવી છે ને તેવી છે. ગાય તો ગાય છે, બિચારી કંઈ માને. ટૂંકમાં આ તો આપણી જાણ માટે કે સુખ અને દુઃખ બંને આ મનના પ્રત્યાઘાતો છે. આપણે વસ્તુને જાણતા હોઈએ તો દુઃખ પણ નથી અને સુખ એટલા માટે કે આનંદ છે જ. દુનિયા જેવી છે તેવી છે, એમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. વિલક્ષણતા ક્યારે કહેવાય? એટલે આત્મા જે છે અતીત છે. ખરેખર તો આત્મા અનાત્માથી અતીત છે. વિલક્ષણ કહેવાને વિરુદ્ધ લક્ષણવાળો છે એવું કહેવાય કહેવાય. ખરે તો આત્મા અનાત્માથી અતીત છે. અનાત્માને કે આત્માને ક્યારે સ્પર્શી જ ના શકે. એટલા જ માટે પહેલાં બેને જુદા કરીને પછી કહે કે ભાઈ બે નથી, એક જ છે. પહેલાં આત્માને અનાત્મા કરતાં જુદો કરવામાં આવે, જેથી આપણે અનાત્માથી અહમ બુદ્ધિમાંથી મુક્ત થઈએ. પણ છેવટે આપણે જાણવું જોઈએ કે અનાત્મા પણ આત્મા કરતાં જુદો નથી. અર્થાત અનાત્મા આત્મા કરતાં પ્રતિયોગી વિરુદ્ધ નથી, એ જુદી સત્તા ધરાવનાર નથી. આત્માની સત્તાથી સત્તાવાન છે, એનાથી ચિત્તે એનું અસ્થિભાવ વિપરીત આત્માનો જ છે. ચાલો હવે આ ચર્ચા આગળ કહે છે. દરેક ગ્રંથકારની પોતપોતાની રીત હોય છે ને, પણ આ તો બધું આ બધું વેદાના સામે કહેવાય અનાત્મા, એટલે અંદરો જે દુઃખ સ્વરૂપ બહુ સ્ટેન્ડર્ડ વસ્તુ છે. આત્મા અનાત્મનો હો અન્યોન્ય વૈલક્ષણ્યમ કથમ જ્ઞાતવ્યમ ઇતિ ચેત્. વિલક્ષણ દ્રષ્ટાંત આપે છે. તો ભાઈ આત્મા અનાત્માનું પરસ્પર વિલક્ષણ અને પરસ્પર વિલક્ષણ છે, બંને એકબીજા કરતાં વિરુદ્ધ લક્ષણ ધરાવનારા છે. એટલા માટે જેથી ખરેખર તો ક્યારે આપણે ગૂંચવાડો જન્મવો જ ના જોઈએ. બે વિરુદ્ધ લક્ષણ ધરાવવાની વસ્તુ આપણે ગૂંચવાડો જન્મવો જ ના જોઈએ ને. એટલે ખરેખર એટલે વિલક્ષણ એને એને કહેવાય કે ગૂંચવાડો અંધકારને પ્રકાશ, ગૂંચવાડો જન્મે જ નહીં. કોઈ અંધકારને પ્રકાશ કહે, પ્રકાશને અંધકાર પણ ના કહે, બરોબર છે. એ પ્રકારે વૈલક્ષણને કહેવાય. પણ એને પણ દ્રષ્ટાંત આપે છે તો કહે છે, યથા પુરુષ લક્ષણમ સ્ત્રીયામ નાસ્તિ સ્ત્રી લક્ષણમ પુરુષે નાસ્તિ એવમેવ સલક્ષણમ અનૃતે નાસ્તિ અનૃલક્ષણમ સતિ નાસ્તિ. પુરુષ સ્ત્રીને પરસ્પર તદ્દન વિલક્ષણ કહેવામાં આવ્યા છે એ સ્વીકારી લઈએ. એ પ્રકારે
सन लक्षणम अनुदिना तू का सतन लक्षण जैसे अनुरुत मानती चित्र लक्षण से जड़ मानती अनम लक्षण से दुख मानती ये प्रकार कैसे पहला सत्य शुरू करे से आत्म लक्षण से सचित आनंद है अनात्मा से अनुरुत अचित है तो जड़ अने दुख स्वरूप तो तेवी रीते एवमेव सल लक्षणम अनुरुदे नास्ति आ सतन लक्षण जे कयु लक्षण जे कालत्वे भी तिष्ठति जे त्रणे त्रण कानी अंदर विद्यमान छे जे कह रहे न हो न बने सत एनु लक्षण अनुत्मान थी ये त्रणे काम नहीं आत्मा त्रणे काम छे अनात्मा त्रणे काम नहीं ये पछी ये खरेखर तो अनात्मा मिथ्या छे असत एटले न होवू असत एटले मिथ्या एम पण थाय પણ ખરેખર અનાત્મા આપણે તપાસવા જઈએ તો છેવડેની અંદર સત નથી એને અનાત્મા કહીએ છીએ આપણે જેમ શરીર એ શરીર વિશે આપણે ખરેખર અન્વેષણ કરીએ તો છેવડે દેહ નામની કોઈ વસ્તુ ત્યાં રહેતી નથી શું રહે છે માત્ર હોવાપણું જ રહે છે કારણ કે દરેક પદાર્થ છે ને એનું આપણે અન્વેષણ કરીએ એટલે આ કાર્ય છે ને એ જઈને કારણમાં નિવૃત્ત થઈ જાય ઘડો છે એ શું તો કે માટી છે માટી શું તો કે અણુ છે પરમા એમ કરતાં કરતાં આવી રીતે કારણ કાર્યની પરમ કાર્ય કારણની પરંપરા સમજો કે પછી સંઘાત અને અવયવની પરંપરા સમજો કે એક અનેક સંઘાત અનેક અવયવનો બનેલો છે આ ઘડો કયા અવયવ છે તો કે માટી નામનું કણ નામનો અવયવ છે એ પોતે પાછો સંઘાત છે એ વળી શબ્દ તો કે અણુમાંથી બને પછી સંઘાત છે એમ કરતાં કરતાં જાઓ જે પદ્ધતિ અપનાવો એમાં છેવટે એ પ્રકારે નિવૃત્ત થતાં 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 ક્યાં જાય નટકે જ્યારે કોઈનું નામ કે રૂપ રહે નહીં ત્યાં જાય નટકે એટલે કે માત્ર સતમાં જાય નટકે એટલે એને જોવા જઈએ તો સ્વરૂપ જોવા જઈએ તો દરેક વસ્તુ સત છે પણ દેખાય છે એ તો આપણે જણાવશે કે અનાત્મા નથી પણ ભાષે છે એ તકલીફ છે ને અનાત્મા નથી પણ કેવું એમ નથી પણ કેવું છે નથી છતાં ભાસું એ પ્રકારનું નથી પણ બે પ્રકારનું નથી પણ આ છે એક મારા માથા પરનું શીગડું જે નથી ને ભાસતો એ નથી શસ્ત્રશૃંગ એટલે સસરાનું શીંગડું શીંગડું છે નહીં અને ભાસતો એ નથી તો બીજું કેવું છે આ નથી પણ ભાસે આ એ બહુ તકલીફવાળી વસ્તુ છે અનાત્મા કેવો છે જગત કેવું છે મિથ્યા છે અને તે નથી પણ અસત ભાસમાનમ તન મિથ્યા જે નથી પણ ભાસે છે એનું નામ અનુરત કહો મિથ્યા કહો એવમેવ સલક્ષણમ અનુરત નાસ્તિ અંધલક્ષણમ સતી નાસ્તિ સતી એટલે શું સતી એટલે સતમા ટૂંકમાં સત્ય અનુરૂપનું લક્ષણ સતમા નથી તે સતનું કહ્યું ચિત્તનું કહ્યું અને આનંદ ત્રણેયના પ્રકારે વિલક્ષણતા બતાવે છે યથા પ્રકાશ લક્ષણમ અંધકારે નાસ્તિ અંધકાર લક્ષણમ પ્રકાશે નાસ્તિ એવમ ચિલ્લક્ષણમ જડે નાસ્તિ જડલક્ષણમ ચિતિ નાસ્તિ જેમ પ્રકાશનું લક્ષણ એટલે પ્રકાશવું અને પ્રકાશિત કરવું પ્રકાશ કયો છે પ્રકાશે છે અને અન્યને પ્રકાશિત કરે છે તો જ ખબર કે પ્રકાશે છે પ્રકાશ છે ખબર ક્યારે પડે આ બધા પદાર્થોને પ્રકાશિત કરતો ત્યારે ને ખબર ક્યાંથી પડે ત્યારે અંધકાર કોને કહેવાય એ પોતે પ્રકાશતો નથી અને કોઈને પ્રકાશિત કરતો નથી હું ખાતોય નથી અને ખાવાય હું બેસતોય નથી બેસવા હું ઉમેરું કહે છું બેસતોય નથી અને બેસવા દેતોય નથી બરાબર છે તો એવી રીતે યથા પ્રકાશ લક્ષણ અંધકારે નાસ્તી
એટલે આ છે ને બહુ સ્પષ્ટ આપણને દ્રષ્ટાંતો આપણા રોજબરોજના છે એટલા માટે આપે છે. સમજી શકાય એવું છે કે પ્રકાશ લક્ષણ અને આપણે અંધકારને ઓળખી પાડીએ છીએ કે અંધકાર છે અને પ્રકાશ છે, કેવી રીતે ઓળખતા હોઈશું? ટૂંકમાં આપણામાં શું જ છે, પ્રકાશ શું કહી એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ આ અંધકાર નથી. જ્યાં અંધકાર છે બધા ખૂણામાં કહી જાણે કે ત્યાં પ્રકાશ નથી. એટલે વિલક્ષણતા કોને કહેવાય? જેમ પ્રકાશનું લક્ષણ અંધકારમાં નથી, અંધકારનું લક્ષણ પ્રકાશમાં નથી, તે રીતે ચિત્તનું લક્ષણ જડમાં નથી, જડનું લક્ષણ ચિત્તમાં નથી. અત્યારે આટલું જ કહેવાનું છે, પછી આના વધારે વિસ્તાર કરશે. યથા ચંદ્રિકા લક્ષણમ આતપે નાસ્તિ આતપ લક્ષણમ ચંદ્રિકાયાં નાસ્તિ એવમ આનંદ લક્ષણમ દુઃખે નાસ્તિ દુઃખ લક્ષણમ આનંદે નાસ્તિ. યથા ચંદ્રિકા લક્ષણમ આતપને તડકો, તો જેવી રીતે ચંદ્રિકાનું લક્ષણ કેવું છે? ઠંડક શીતળતા, આહલાદ શીતળતા, એ ચંદ્રિકાનું લક્ષણ છે. ત્યારે કેવું છે? ઉષ્ણતા. પછી કેવું? સંતાપ. એ કોનું લક્ષણ છે? આતપનું લક્ષણ છે. આમ પરસ્પર વૃદ્ધ લક્ષણ ધરાવનાર છે. તે પ્રકારે આનંદનું લક્ષણ એટલે ચંદ્રનું દ્રષ્ટાંત આપે કે આનંદ ચંદ્ર સાથે સરખાવી શકાય, આ સંતા દુઃખ છે એ સૂર્ય સાથે સરખાવી શકાય. સૂર્ય એવો જ ગ્રહ છે ને, સંતાપ આપનારો જ ગ્રહ છે. આમ તો સારામાં બચારા સારો ગ્રહ છે, સંતાપ આપનારો જ ગ્રહ છે સૂર્ય. એટલે બધા લોકો સૂર્યને પસંદ પણ નથી કરતા, વૈદ્ય લોકો અરે જ્યોતિષ લોકો. સૂર્ય તમારો તેજ હોય તો ઘણું સારું છે, આમ જોવા જઈએ તો સંતાપ તો આપતો જ હશે, પિત્ત બિત્ત કરાવતો હશે, માથા દુખાડતો હશે સૂર્ય. તો આ પ્રકારે એક સામાન્ય રીતે કહેવામાં આવે. એટલે ભાઈ આગળ કહે છે, આપણને એક પછી એક ધીમે ધીમે કહે છે, એક એક પગલું આગળ વધે છે. જેમ કે બાળકને આપણે એક એક ડગલું આપણે કહીએ ને, એ પ્રકારે અહીંયા પણ એક એક ડગલું આપણને કહે છે. તો પહેલા આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ કયો, અનાત્મા અનુરુદ્ધ જળ દુઃખ સ્વરૂપ કયો, પરસ્પર વિલક્ષણ કોને કહેવાય? એકનું લક્ષણ બીજામાં ના હોય, બે લક્ષણ એકમાં ના હોય, નામ છે પરસ્પર વિલક્ષણતા. મળે દ્રષ્ટાંત આપવામાં આવ્યા તો સમજી શકે. હવે આગળ કહે છે, એવમ સચ્ચિદાનંદાના અંતર્જળ દુઃખાનાં ચ લક્ષણાનિ વિસ્તરેણ જ્ઞાતવ્યાનિ ઇતિ ચેત્. મારે આપ કહો છો કે સતનું લક્ષણ તો અનુત્વમાં નથી, ચિત્તનું લક્ષણ જડમાં નથી, આનંદ લક્ષણ દુઃખમાં નથી, પણ લક્ષણ શું છે? સતનું કયું લક્ષણ છે? આમ તો કહી દીધું, બાદ રહેતમ સત સ્વપ્રકાશ ચિત્ત સ્વાનુભૂતિ રૂપમ આનંદ, આમ તો સંક્ષેપમાં લક્ષણ કહી દીધું. છતાં પણ આપણે જરા વિગતથી સમજાવશે કે સત ચિત્ત આનંદના લક્ષણ આપ જયારે કહો અને એથી વિરુદ્ધ અનુરુદ્ધ જળ અને દુઃખના લક્ષણ કહો, ત્યારે ખબર પડે કે એ કેવી રીતે પરસ્પર વિલક્ષણ છે. એટલે સંક્ષેપમાં લક્ષણ કયા? સચ્ચિદ આનંદના, સચ્ચિત આનંદના અને અનુરુદ્ધ જળ દુઃખાના, અનુરુદ્ધ જળ દુઃખના લક્ષણાની વિસ્તરેણ જ્ઞાતવ્યાની. હે ભગવાન, વિસ્તારથી એમને જાણવા જોઈએ તો જ હું બરાબર સમજીને એમને જુદા કરી શકું. એ રીતે એવું જ તારો પ્રશ્ન હોય તો કહે છે, શૃણુ વદામહ, એ સાંભળ. હવે એમના લક્ષણો કહીએ છીએ. પહેલાં સતની વાત કરે છે,
कालत्रयेपि केनापि अबाध्यमानम् एकरूपं सत् कालत्रयेपि मिथ्याभूतमपि सत्यमिव भासमानं विचार्यमाणे बाध्यमानम् असत् कालत्रयेपि केनापि अबाध्यमानम् एकरूपं सत् त्रणे कालमा त्रणे अवस्थामा प्रकौजे जागृतमा स्वप्नमा सुषुप्तिमा त्रण अवस्थामा पर कहे सुषुप्तिमा काल नथी छता सत तो है टूक कालत्र भूतकालमा वर्तमानमा भविष्यमा अवस्थात्र जागृतमा स्वप्नमा सुषुप्तिमा ये सिवाय जे कवय को लोकत्रय भूहु भूह सुह जे कह टुकमा कोई मौके दे केना भी अबाध्यमानम टुकमा अमुक जगत आखो ना हो तो पर जे अबाध्यमान छे जे सृष्टिमा पण छे पछी जे सर्जनमा छे पछी सृष्टिमा छे लयमा छे बधामा छे प्रलयमा पण छे सर्जनमा पण छे पालनमा पण छे વળી કેવું છે એક રૂપમ જ્યાં રૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન ના આવે કોઈ ફેરફાર ન થાય એટલા માટે અજો નિત્ય શાશ્વત એમ પુરાણ એટલે પુરા એવ નવ ટૂંકમાં પહેલાં હતો એવો એવો જ છે એટલે એમાં કોઈ હજી એમાં કોઈ વૃદ્ધિ થઈ નથી ક્ષય થયો નથી બદલાયો નથી બગડ્યું નથી કે બધા વૃદ્ધિ થઈ નથી ક્ષય થયો નથી આ પ્રકારે કેના બી અબાધ્યમાન એક રૂપ કોઈ એને બાધ ના કરી શકે એ ભગવાન કહી રહ્યા છે નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપ ન શોષ વગેરે વગેરે ટૂંકમાં કોઈ નાશ ના કરી શકે એનો કોઈ બાધ ના કરી શકે અવિનાશ તદ્વિદ્ધિ યેન સમિદમ તદમ વિનાશ મવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ ન કશ્ચિત કરતું મારે હતી કોઈ એનો વિનાશ ના કરી શકે એ શંકા ઈશ્વર પણ ના કરી શકે ઈશ્વર પોતાના આત્માનો વિનાશ કોઈ ન કરી શકે વિનાશ માટે બે વસ્તુ જોઈએ એકબીજા પર કોઈ અસર કરી શકે તો પોતે પોતાના પર અસર ના કરી શકે એટલે કેના બી કોઈનો વાદ કરે એટલે વાદ કરનારનો કોણ વાદ કરે કોઈ ક્યારે બહાર કરી શકે જ્યારે જેનો બાધ થાય છે પોતાને કરતાં ભિન્ન હોય ત્યારે તો બાધ કરનાર ક્યારે પોતાના બાધ ન કરી શકે આપણા સ્વામીની મુખ્ય કથા એક રૂપમ ભાઈ કેવું છે એ માત્ર બાધ જે છે એવું જ નહીં એક રૂપ જ્યાં નિર્વિકાર છે તો બીજું પેલું અનુરૂત કેવું છે કાળત્રે બી મિથ્યાભૂતમાં બી સત્યમેવ ભાસમાન મિથ્યાભૂત કાળત્રય બી મિથ્યાભૂત પણ ના કહેવાય ખરેખર તો કાળત્રય બી અસત એવું છે ને એ ત્રણેય કામ છે જ નહીં કેસા કાળત્રય બી અવિદ્યમાન એમ કહેવાય કાળત્રય અવિદ્યમાન વિદ્યમાન એવો ભાતી કાળત્રય મિથ્યાભૂતમાં વિચારો ત્રણેય કાળમાં મિથ્યા પણ ત્રણેય કાળમાં અસર છે એક અવિદ્યમાન છે સત્ય મેં ભાસ છે એને સત્ય એમ ભાસે છે એટલે મિથ્યાની વ્યાખ્યા શું કરી એ અસત ભાસમાન જે નથી પરંતુ ભાસે છે મિથ્યા છે ને ભાસે જેવું નહીં મિથ્યાની વ્યાખ્યા જે છે જે નથી પણ ભાસે છે નથી પણ સત્ય હોય એવું ભાસે છે તો કાળત્રે મિથ્યાભૂતમ ત્રણેય કાળમાં જે મિથ્યા છે છતાં પણ સત્ય એ પ્રકારે ભાસે છે વિચાર્યમાણે બાધ્યમાનમ તો પછી એનો વિચાર કરવામાં આવે જેમ આપણે હમણાં વાત કરી તે પ્રકારે કોઈ પદાર્થ જયારે વિચાર કરવામાં કે શું છે ત્યારે છેવટે આ શોધે નટકે છે અસ્થિ ભાતિ ઈશ પ્રિયમ એ સિવાય કોઈ નક્કર વસ્તુ નથી દુનિયામાં કોઈ નક્કર વસ્તુ નથી ને વૈજ્ઞાનિકો સમજાવે ને
કે ભલે આપણે આ મેટરને પદાર્થને પ્રકૃતિ નક્કર કહેતા હોઈએ, એ તો માત્ર આપણે એને કઈ રીતે જોઈ છે અને બાજુ રાખે છે. નક્કર વસ્તુ સમજાવે આપણે એવા યાનમાં ધારો કે બેસીએ, યાન એટલે એવું પેલું આકાશ યાનમાં બેસીએ, જે ઝડપથી ગતિ કરવાની, ઝડપ વધારતા જાઓ વધારતા જાઓ વધારતા જાઓ, આ વસ્તુ ધીમે 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 એ નક્કરતા છોડતી જાય. અત્યારે કેવી એની એની પેલી બાઉન્ડરી કેવી દેખાય તમને? એકદમ દિવાલો પર કેવી દેખાય છે? સ્પષ્ટ દેખાય છે ને? ખૂણાઓ બધા ધીમે 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 અસ્પષ્ટ થતા જાય, આમ ઓગાતા જાય. અને આપણું યાન જો આ પ્રકાશની ગતિએ ચાલવા માંડે તો આનો કોઈ આકાર રહે જ નહીં. શું કહે? આ બધી વસ્તુ તો જાણે કે મેથેમેટિક્સથી નક્કી કરે, તો કલ્પના જ નક્કી કરે. એવું કહેવાય, એમાં પ્રયોગ કરો તમે કે બહુ ઝડપથી ચાલતા હો ત્યારે વસ્તુની ઘનતા કે નક્કરતા છે ને એ ધીમે 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 ઓગળવા માંડે. અને તેથી કહે છે કે વિચારી માણે ખરેખર વસ્તુના સ્વરૂપ જેને આપણે જળ કહીએ છીએ, અનાત્મા કહીએ છીએ, મિથ્યા કહીએ છીએ, એ વસ્તુના સ્વરૂપ વિચાર કરવામાં આવે તો અસત ત્યાં કશું રહેતું જ નથી. દ્રષ્ટાંત આપે, અસ્ય દૃષ્ટાંત મંદાંધકારે વર્તમાનારજ્જુઃ સ્વઆરોપિતઃ સર્વ માલ્ય દંડ જળધારાદિભિ અવાદ્યમાના ભ્રાંતેઃ પૂર્વકાલે પશ્ચાત્કાલે ભ્રાંતિકાલે ચ એકરૂપા વર્તતે અધ્યસ્ત સર્પાદિતુ કાલત્રયેપિ સ્વયં મિથ્યાભૂતં અવિદ્યમાનમપિ વિદ્યમાનમિવ પ્રતીયતે પ્રમાતુઃ પરમાર્થવિચારેણ બાધ્યતે ચ. અસ્ય દુષ્ટાંત, તો સત્યને સત્યને અસતનું દુષ્ટાંત આપે કે સત્યને અનૃતનું દુષ્ટાંત આપે છે. મંદ અંધકારે વર્તમાન રજ્જુ, મંદ મંદ અંધકારમાં એક રજ્જુ એટલે દોરડાનો ટુકડો પડ્યો હોય. સ્વ આરોપિત સર્વમાલબંધ જલધારાદિભિ અવાધ્યમાના, મંદ અંધકારને કારણે એ રજ્જુને આપણે સ્પષ્ટતા જોઈ શકતા નથી. જોઈએ છે ખરા, પણ સ્પષ્ટતાથી જોઈ શકતા નથી. એને કારણે એ નથી એવો આરોપ કરવામાં આવે છે. એટલે રજ્જુના બદલે કોઈને સર્પનું ત્યાં દર્શન થાય, ભ્રમ થાય. કોઈને માણાનું દર્શન થાય, ભ્રમ થાય. કોઈને દંડનો ભ્રમ થાય, કોઈને જલધારાનો ભ્રમ થાય વગેરે. આ પ્રકારના ભ્રમ થાય ખરા, પણ એને એનું કારણ એ નથી કે એનો અર્થ એ નથી કે ભાઈ રજ્જુ જતું રહે છે, દોરડું જતું ના રહે. ભ્રાંતે પૂર્વકાળે પશ્ચાત્કાળે ભ્રાંતિકાળે જે એક રૂપા વર્તતે, રજ્જુ છે જે એ એક રૂપા વર્તતે. રજ્જુ સ્ત્રીલિંગ શબ્દ છે આમ તો, એટલે એક રૂપા વર્તતે. દોરડું આપણે કહીએ એટલે સ્ત્રીલિંગ શબ્દ નથી, એટલે રજ્જુને દોરડું કહીએ ટૂંકમાં. ગુજરાતી રજ્જુ મેં જોયું નથી કયું લિંગ છે. ગુજરાતનું રજ્જુ સ્ત્રીલિંગ છે, તો બહુ વિચિત્ર લાગે છે. ઉકારાંત શબ્દ સ્ત્રીલિંગ હોય એ પણ જરા હશે, પણ આમ તો ના બધું કહેવાય. પણ પ્રશ્ન એ કે રજ્જુ શબ્દ છે તો સંસ્કૃત શબ્દ, પણ એ સંસ્કૃતમાં એ સ્ત્રીલિંગ શબ્દ છે. પણ ટૂંકમાં આપણને સર્પની ભ્રાંતિ થઈ પહેલાં એ શું હતું? દોરડું હતું. અને ભ્રાંતિ થઈ જાય ત્યારે પણ શું છે? દોરડું છે. અને પ્રકાશ જ્યારે આવશે અને ભ્રાંતિ દૂર ત્યારે શું રહેવાનું છે? દોરડું જ રહેવાનું છે. જ્યારે એના પર જે સાપ છે, માળા છે, દંડ છે, જલધારા છે, એનો અભ્યાસ કરવામાં આવ્યો છે કાલત્રયેવી, એ તો પહેલાં, એટલે ભ્રાંતિ પહેલાં નહીં, ભ્રાંતિ વખતે નહીં, ભ્રાંતિ પછી પણ નહીં હોય.
स्वयं मिथ्या भूतम अविद्यमान भी मिथ्या स्वयं अविद्यमान स्वयं छे नहीं खरेखर सांप नामी वस्तु होती नहीं छे नहीं है पर नहीं विद्यमान में प्रतीयते पर जाए के हो साचु हो ये प्रकार प्रतीत थाय छे परमात्मा परमार्थ विचार ने बाध्य दे छे परमात्मा अर्थात जेने भ्रम से ये विचार करे એટલે કે ટોર્ચ લાઈટ દેખાડે ત્યારે એ સર્વજ્ઞનો ભાગ પણ થઈ જાય છે આ છે અનુત્તમ લક્ષણ કહેવાય આપણે આગળ ચર્ચા કરશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः